દુર્ગા માતાની પોળમાં માતાજીના મંદિરે હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. પૌરાણિક દુર્ગા માતાજીના મંદિરને લઈને પોળનું પણ નામ દુર્ગા માતાની પોળ રાખવામાં આવ્યું. ત્યારે સ્વયંભૂ પ્રગટે થયેલ માતાજીના સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ભારતમાં કાશી બાદ કાલુપુરમાં એમ બે જગ્યાઓ પર દુર્ગા માતાનું મંદિર આવેલું છે. જે મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં સ્થાનિકો અને પોળના રહીશોએ લાભ લીધો હતો. મારા ફાધરનો જન્મ બી આ જ પોરમાં થયેલો અને આ વર્ષો જૂનું 100-150 વર્ષ જૂનું આ દુર્ગા માતાનું મંદિર છે, જે કાશીમાં એ દુર્ગા માતાનું મંદિર અને બીજું એક અહીંયા છે. આ ઇન્ડિયામાં બે જ મંદિર છે દુર્ગા માના, અને બહુ પ્રાચીન કાળથી એ જેની મૂર્તિ સ્વયંભૂ કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળેલી, અને અહીંયા માતાજીએ પરચા બી એટલા બધા આપ્યા છે કે જે અહીંયા કોમ્યુનલ પોઈન્ટ હતો અમારી પોલના નાખીએ મુસ્લિમ એરિયા એ, છતાં આજ સુધી અમારી પોરમાં કોઈને કોઈ જાનહાનિ કે કોઈ એવું નુકસાન થયું નથી. માતાજી મુસ્લિમને બી રાતના અમુક ટાઈમે સાક્ષાત દેખાયેલા છીએ, અને જે બી આ માતા દુર્ગા માતાની માનતા રાખે છે એ દરેકના મા કામ પૂરા પાડે છે, અને એમનું સત અનેક ગણું છે. અને આજ સુધી જે લોકો અહીંયા આવેલા એ માનતા કરવા, એ દરેકની માનતાઓ પૂરી કરેલી. માતા આજે દર વર્ષની જેમ નવચંડી હવન કરીએ છીએ, અને પોરમાંથી જે બહાર ગયેલા દરેક પબ્લિક આજના દિવસ માટે પોરમાં આવે છે અને માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લે છે. નકલી અધિકારીઓ બની થઈ રહેલી છેતરપિંડીની પ્રવૃત્તિઓ સંદર્ભે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ